वेलकम बैक। तो सूरतना पूना विस्तारना लोको साथे तंत्रनी बैठक, 25 सोसायटीना प्रमुख साथे आ बैठक योजाई। कब्जा रसीदवाळी मिलकतो कायदेसर करवानी मांग कराई। स्थानिकोनी मिलकतो कायदेसर करवाने लईने लड़त चालू छे। स्थानिकोए 20,000थी वधु पोस्टकार्ड सरकारने लख्या छे। आगामी दिवसमां सोसायटीनुं लिस्ट तंत्र द्वारा मंगावायुं। राज्य सरकार सूचित सोसायटी जाहेर करशे तो ज प्रश्न थशे हल। सूरत शहर में आवेली पूना विस्तार की सोसायटीओ मात्र कब्जा रसीद थी चाली रही है। आ सोसायटीओनो प्रश्न जे छे केटलाय वखत थी लटकतो रह्यो छे। अनेक महानगरपालिका की चूंटणीओ आवी अने चूंटणीओ गई, दरेक वखत एमने फक्त वायदा ने वायदा मळे छे के दस्तावेज करी आपवामां आवशे, परंतु हजी सुधी एनु कोई निराकरण न आवता। आजे तेओ कलेक्टर खाते पहोंच्या हता अने कलेक्टर साथे वातचीत करी हती। एक मीटिंगनुं आयोजन थयुं हतुं, कोण कोण आ मीटिंगमां हाजर हतुं अने शुं मुद्दा उपर चर्चा थई? अमारे पूना गाम विस्तार नी अंदर थी अमारा कोर्पोरेटर दिनेशभाई सावलिया द्वारा एक दस्तावेज बाबतनी अपना डेप्यूटी कलेक्टर आर आर बोरोट साहेब साथ एक मीटिंग गोठवामां आवेली हती। 2017 नी अंदर ईश्वरनगर सोसायटी नो हूँ प्रमुख छू। अमारी सोसायटी में 26 अरजी करवामां आवेली हती दस्तावेज बाबतनी, ए अरजी नामंजूर करवामां आवेली हती। तो ए बाबतनी आर आर बोरोट साहेब साथ अमारी एक मीटिंग हती के आ नामंजूर करवामां आवेली छे अमारी अरजी, एने मंजूर करो अने नवी जे फाइलवाळी सोसायटीओ छे एने दस्तावेज करी आपो कायदेसर। तो साहेब पाहेले एवुं मार्गदर्शन मळ्युं छे के तमारी सोसायटीओना डॉक्युमेंट तैयार करी अने एक कलेक्टरमां अरजी करो, ए अरजीना आधारे अमे राज्य सरकारमां मोकलशुं अने राज्य सरकार ई सोसायटीओने सूचितमां समावेश करशे तो तमने कायदेસર કરી આપવામાં આવશે। કેટલા વખતથી આ માંગણી ચાલી રહી છે અને હજી પણ પેન્ડિંગ છે? કેટલી મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવીને જતી રહી? અમારા વિસ્તારમાંથી ટોટલ 68 અરજી કરવામાં આવેલી હતી 2017માં, જ્યારે રાજ્ય સરકારમાં લે એવો કાયદો આવેલો હતો કે તમારી સોસાયટીઓને સૂચિતમાં સમાવેશ કરવામાં આવે છે। મારી બાજુમાં બજરંગનગર સોસાયટી, કૈલાસધામ સોસાયટી, ઈશ્વરનગર સોસાયટી, એમાં અમે 3-4 સોસાયટીના પ્રમુખોએ રસ લીધો હતો અને 3-4 સોસાયટીમાંથી અમારે ટોટલ 68 અરજી કરવામાં આવેલી, પણ 68-68 અરજી અમારી નામંજૂર કરવામાં આવેલી છે। તો એ નામંજૂર શા માટે કરવામાં આવેલી છે એ બાબતથી અમે આવ્યા હતા અને એની મંજૂરી મળશે એવું અત્યારે અમને આર આર બોરોડ સાહેબે આશ્વાસન આપ્યું છે। ચોક્કસ આશ્વાસન મળી રહ્યું છે। આપણી સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા છે। દિનેશભાઈ, કેટલા વખતથી આ ઇસ્યુ પેન્ડિંગ ચાલી રહ્યો છે? આમ જોવા જઈએ તો લગભગ છેલ્લા 30 વર્ષથી જે સોસાયટીઓ બની એનો પ્રશ્ન છે, એટલે પ્રશ્ન તો ખૂબ જૂનો છે, પણ લોકોના ધ્યાન ઉપર ત્યારે આવ્યો કે સરકાર ગુજરાત સરકારે ગુડા અંતર્ગત ઇમ્પેક્ટ ફી લીધી। ત્યાર પછી 2017ની અંદર ખૂબ પેચીદો પ્રશ્ન થયો કે અહીંથી તલાટીને મામલતદાર સોસાયટીએ સોસાયટી આવ્યો ને એને એવું કીધું કે ભાઈ તમે જે મકાન બનાવ્યું છે એની જે જમીન છે એ તમારી માલિકીની નથી। તો અહીંયા પ્રશ્ન એ પણ ઉપસ્થિત થયો છે કે જો જમીન જ અમારી માલિકીની ન હોય તો ઇમ્પેક્ટ ફી કયા આધારે લીધી? ઇમ્પેક્ટ ફીનો અર્થ શું? તો એનો મતલબ એવો થાય કે ખોટી રીતે ઇમ્પેક્ટ ફી લીધી છે, આ સૌથી પહેલી વાત। ત્યાર પછી બીજી વાત કે છેલ્લા 1.5-2 વર્ષથી જે આ સોસાયટીઓ ગેરકાયદેસર છે એને કાયદેસર કરવા માટેની અમે મુહિમ ચલાવી છે કોંગ્રેસ પક્ષ દ્વારા અને સોસાયટીના પ્રમુખ અને આગેવાનોને સાથે લઈને અમે 20,000 જેટલા પોસ્ટકાર્ડ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યા છે અને ત્યાર પછી સરકારે સુધી અમારી વાત પહોંચી હોય એવું લાગે છે। તો ગઈકાલે બોરડ સાહેબ સાથે મારી ચર્ચા થઈ અને બહુ હેલ્ધી ચર્ચા થઈ, એણે એવું કીધું કે તમે સોસાયટીના પ્રમુખો અને આગેવાનોને લઈને આવો અને અત્યારે અમે લગભગ 25-1 જેટલા સોસાયટીના પ્રમુખ અને આગેવાનો અહીંયા હાજર હતા અને મીટિંગ થઈ બોરડ સાહેબ સાથે, એમણે અમને એવું કીધું કે સૌથી પહેલું કામ તમારે એ કરવું પડશે કે તમારે જેટલી પણ આવી કબજા રસીદવાળી સોસાયટી છે એની અરજી કરાવો। અમે કલેક્ટર દ્વારા એક દરખાસ્ત બનાવી રાજ્ય સરકારમાં મોકલી, રાજ્ય સરકાર એને સૂચિત સોસાયટીઓ જાહેર કરે, ત્યાર પછી જે અત્યારે જે માલિકો છે એટલે કે જે તે સમયે જે માલિકો હોય છે એમને પણ અરજી કરી અને ત્યાર પછી અમને સન્નત આપી શકાય એવો કાયદો છે। પણ જો રાજ્ય સરકાર હવે આને સૂચિત સોસાયટી જાહેર કરશે તો હવે પ્રશ્ન બે છે, રાજ્ય સરકારના પ્રતિનિધિ કોણ કે ધારાસભ્યો? ધારાસભ્યો તો રસ લેતા નથી આટલો સમય ગયો, તો લોકોએ જાતે અમે જરૂર પડશે તો મુખ્યમંત્રીશ્રીને આ શિક્ષણ પેલા શહેરી વિકાસ મંત્રી સુધી પણ અમે જવા માટેની અમારી તૈયારી છે। ચોક્કસ કહી શકાય કે જે પ્રકારની અત્યારે આ પરિસ્થિતિ દેખાઈ રહી છે, પરિસ્થિતિ છેલ્લા કેટલાય વર્ષોથી દેખાઈ રહી છે અને 30 વર્ષથી આ પ્રશ્ન હજી સુધી સોલ્વ થયો નથી, પરંતુ હવે આ તમામ લોકોને આશા જાગી છે અને આ લોકો હવે આ પ્રશ્નની રજૂઆત જ્યારે કલેક્ટર સુધી કરી ચૂક્યા છે ત્યારે હવે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે। કેમેરા પર્સન સજુ પારેખ સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ સુરત।